નમસ્કાર મિત્રો તમે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય તો કરતા જ હશો તો મિત્રો હું તમને આજે એવી જગ્યાએ લઈ જાઉં છું કે ત્યાં ગૌશાળાની ગાયો તમારી રાહ જોઈ રહી છે મિત્રો યોગ્ય જગ્યાએ અને જરૂરિયાતવાળી જગ્યાએ દાન કરવાથી એનું પુણ્ય અનેક ઘણું પ્રાપ્ત થાય છે તો મિત્રો ચાલો આજે આપણે જઈએ ભરતનગરની ગૌશાળાએ પ્રણામ મિત્રો તમામ ગૌ ભક્તોને મહાદેવના ભક્તોને મારા ખૂબ ખૂબ વંદન આજે હું તમારી સાથે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ વર્ધમાનેશ્વર મંદિર અને ગૌશાળા વિશે વાત કરીશ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ મંદિરની તથા ગાયોની સેવા પૂજા કરતા મહંતશ્રી દુષ્યંત બાપુ અત્યારે આપણી વચ્ચે નથી બાવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના ધનતેરસના દિવસે તેમનો દેહ વિલય થયો મહંતશ્રી તેમની પાછળ ગૌશાળાની ગાયોને વિલાપ કરતી છોડી ચાલ્યા ગયા બાપુના અવસાનની ગાયોને ખબર પડી ગઈ હોય તેમ શોકમગ્ન બની હોય તેવું તેમના વર્તન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે હવે આ ગાયોની જવાબદારી મારા અને તમારા ઉપર આવી ગઈ છે એટલે કે આપણા ઉપર આવી ગઈ છે આ ગાયો ગૌશાળાની ગાયોને નિભાવવા માટે ઘાસચારા માટે હું આપને ઉદારાથે દાન આપવા અપીલ કરું છું આ ગૌશાળા માટે સૂકો ચારો કે લીલો ઘાસચારો આપો તે જ પૂજ્ય દુષ્યંત બાપુની સાચી શ્રદ્ધાંજલિ છે પૂજ્ય બાપુ મહાદેવના સેવક તથા માતાજીના પરમ ઉપાસક હતા આ મંદિરની બિલકુલ સામે પીપળાનું વૃક્ષ છે અને પીપળાના વૃક્ષમાં મહાદેવની પ્રતિકૃતિ કે જે કુદરતી રીતે નિર્મિત છે અને તમે તેના દર્શન કરીને ધન્યતા અનુભવી શકો છો અને સાથે તોરણિયા લીમડાનું વૃક્ષ છે કે જે પણ દર્શન કરવા માત્રથી તમારા દુઃખોનો નાશ થાય છે ગાયને ઘાસચારો ખોરવાથી ગૃહ પીડા તથા પિતૃ પેડા દૂર થાય છે આ ગૌશાળા માટે ઘાસચારાને વેસ્ટ ન થાય અને ગાયો વ્યવસ્થિત રીતે ખાઈ શકે તે માટે ચાપ કટર પણ ખરીદવાનું છે તો દાતાઓને અપીલ છે કે તમે જો ચાપ કટર પણ ખરીદીને આ ગૌશાળાને આ મંદિરને આપી શકતા હો તો પણ તમે જણાવજો બાપુ જ્યારે જીવિત હતા ત્યારે આ જગ્યા સાધુ સંતોનો વિસામો હતો દૂર દૂરથી કોઈ સાદું પગપાળા નીકળ્યા હોય તો અહીંયા વિસામો લેતા અને બાપુ પોતાના હાથે જ એમને રસોઈ બનાવીને પ્રેમપૂર્વક જમાડતા મિત્રો તમે જાણો છો કે મકર મકરસંક્રાંતિના દિવસે ઘાસચારો ખોરવાનું ઘણું બધું પુણ્ય છે તો મિત્રો આ વખતે ગાયોને ઘાસચારો ખોરવા માટે ભરતનગર મેરડીમાંના મંદિરે જજો તો આ રીતે આપણે આ એમનું કાર્યને આગળ ચલાવીએ સાથે મળીને આપણે આ જગ્યાનો વિકાસ કરીએ તેના માટે તમે સૌ અમારી સાથે જોડાવો એવી હું અપીલ કરું છું આપ સૌને ઘાસચારો અથવા રોકડ સ્વરૂપે દાન આપીને ગાયોને બચાવી લેવા અપીલ કરું છું બાર ગામથી દાન આપતા દાતાશ્રીઓ બેંક ખાતામાં ચેક કે રોકડ અથવા તો એની એફટી એટલે કે નેફ્ટ દ્વારા રકમ જમા કરાવી શકે છે અને તમે જો ઘાસચારો સીધો મોકલવા માગતા હો તો પણ તમે સીધો ઘાસચારો પણ મોકલી શકો છો અને અમારો બેંકનું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતનગર બ્રાન્ચમાં છે જેનો ખાતા નંબર છે ડબલ થ્રી નાઇન ફાઇવ એટ થ્રી ટુ ફોર નાઇન સિક્સ ફાઇવ જેનો આઈએફએસસી કોડ છે એસ બી આઈ એન ઝીરો વન સિક્સ ઝીરો ફોર નાઇન મિત્રો આ ગૌશાળાની ગાયો છે કે જેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ આવે છે કે બાપુ અત્યારે આ દુનિયામાં નથી અને એને જોતાં આપણી પણ આંખમાં આંસુ આવી જાય છે કારણ કે આપણે આ અબોલ પશુની ભાષા સમજી શકતા નથી છતાં પણ આપણે સમજીએ છીએ કે આને કોઈક વ્યક્તિની ખોટ પડી છે તો મિત્રો આને આપણે એટલો જ પ્રેમ આપીએ અને આપણે આ ગાયોને બરાબર સાચવીએ આ અબોલ પશુને બહારે આવીએ પંદર એક જેટલી ગાયો અને વાછાડા છે આ જ મંદિરના પટાંગણમાં એક ઝૂંપડી બાંધીને રહેતા હતા એ જગ્યા પણ હું તમને બતાવવાનો છું આ તમે જોઈ શકો છો મિત્રો કે આ જે મંદિરની પ્લિંચ છે કે જે મંદિર અધૂરું રહી ગયું છે જે બાપુએ ભક્તોના સાથ સહકારથી પ્લિચ સુધી પહોંચાડ્યું અને ત્યારબાદ આ કામ અટકી ગયું છે અને એને પણ આપણે પૂરું કરવું છે તો મિત્રો આ એક મોકો છે પુણ્ય કમાવવાનો તો આ રીતે દાતાશ્રીઓને વિનંતી કરું છું કે આપણે એ લોકો સાથે મળીને આ કાર્ય પૂર્ણ કરીએ ખાસચારનું દાન આપી શકે તો ઘાસચારો આપે આર્થિક રીતે નાણાકીય રીતે અથવા તો શ્રમનું દાન આપે તો પણ અમે આવકારીએ છીએ આ છે મેલડી માતાનું મંદિર જે આપણા મંદિરના પટાંગણમાં જ છે અને મેલડી માતાને પણ ઘણા લોકો ખૂબ માને છે ખૂબ જ ચમત્કારિક અને પવિત્ર જગ્યા છે અને અહીંયા પણ લોકો દર્શને આવે છે તો આ રીતે અમે તમને સગળી હકીકત બતાવી છે અને ભાવનગર આવો ત્યારે આ મંદિર તથા ગૌશાળાની ચોક્કસથી મુલાકાત લેજો આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ હું આપનો ધન્યવાદ માનું છું હર હર મહાદેવ ગૌ માતાની જય મેલડી માતાની જય મળતા રહીશું નવા વિડીયો સાથે